साबरकांठાના તખડગઢ ગામમાં મગફળીમાંથી તેલ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે। જો તમે ઓર્ગેનિક મગફળીનું વાવેતર કર્યું હોય અને જો તેનું તેલ કાઢીને વેચવાની તમારી ઈચ્છા હોય તો પહેલા તો તમારે સૌરાષ્ટ્ર તરફ નજર દોડાવવી પડશે અને પછી ત્યાંના ઓઇલ મિલ સંચાલકો જેટલા રૂપિયા માંગે એટલે તમારે આપવા પડશે। જો કે હવે પ્રાંતિજ તાલુકાના તખડતજ ગામે છેલ્લા એક વર્ષથી નવી ઓઇલ મિલની શરૂઆત કરાઈ છે, જ્યાં લોકો મગફળી લઈને જાય તો તેમને મગફળીમાંથી તેલ કાઢી આપવામાં આવે છે। ઈશ્વરભાઈ અને તેમના મિત્ર દ્વારા આ એક નવી પહેલ કરવામાં આવી છે, તેમાં મગફળીનું તેલ મફતમાં કાઢી આપવામાં આવે છે। જો કે મગફળીનો જે વેસ્ટ વધે છે તેને તેઓ રાખી લે છે અને આ વેસ્ટમાંથી તેઓ કંપનીનો ખર્ચો કાઢી રહ્યા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તેમણે કરેલી આ શરૂઆત કમાવા માટે નહીં પણ લોકોના સ્વાસ્થ્ય માટે શરૂ કરાઈ છે। અત્યાર સુધી લોકોએ ઓર્ગેનિક મગફળીનું વાવેતર કર્યા બાદ પણ તેના તેલ માટે છેક સૌરાષ્ટ્ર સુધી લાંબુ થવું પડતું, જેને લઈને ખર્ચો પણ વધી જતો હતો। તો સામે જે લોકો વેપાર કરવા માટે પણ તેલ કઢાવતા તે લોકોએ પણ આ ખર્ચો ઉમેરતા સ્થાનિક બજારમાં એ તેલ લોકોને પણ મોંઘું પડતું, પણ તખડગઢમાં આ એક નવી શરૂઆત થયા બાદ લોકોની સમસ્યાનો હલ આવી ગયો છે। સ્ટોરી બાય સુહાગ પટેલ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, સાબરકાંઠા। હવે કુદરતી અમને એવું લાગ્યું કે હવે અત્યારે લોકોને જે જે બજારું તેલ ખાય છે એની અંદર જે કંઈ સારું આવતું નથી એવા લોકોને થોડી હતી, એટલે અમને એવું લાગ્યું કે ચલો આપણે કંઈક થોડું એવું સારું કરીએ એમ। તો અમને એવો સારો એવો વિચાર આવ્યો અને અમે જે કર્યું, અને બીજું અહીંયાથી જે ખેડૂતો મગફળી પકાવતા હતા એ મગફળી લઈ અને છેક સૌરાષ્ટ્ર જવું પડતું, એટલે એ લોકોને ખર્ચો વધારે લાગતો હતો, એટલે એ લોકો સેલિંગ કરવામાં કોઈ કોસ્ટ નથી બેસતી, એટલે પછી અમે આ ચાલુ કર્યું, એટલે પછી ઉત્તર ગુજરાતની અંદર એમાં જેથી કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીવાળા એ બધા લોકો અહીંયા આવે છે અને અમે એને તેલ કાઢી આપી છીએ, એટલે એમાંથી એ લોકો તેલ બજારમાં સેલ કરે છે તો એમને સારો એવો નફો મળે છે। અને અમે એ લોકોને શું કરીએ છીએ કે બીજા દાખલા એ છે કે પરચૂણ કોઈ નાની સૂની મગફળી લઈને આવ્યા હોય તો એમની પાસેથી અમે પૈસા નથી લેતા, પણ એનું જે વેસ્ટ નીકળે છે એ અમે લઈ જઈએ, વેસ્ટમાંથી અમારો જે ખર્ચો ચલાવીએ છીએ, દાખલા કે લાઇટ બિલ છે કે લેબરોના પગાર છે, કારીગરોના પગાર છે, એ બધું અમે ચલાવીએ છીએ। આવો અમારો એક સારો વિચાર છે અને અમારા તેલ અહીંયાથી તેલ જે લોકો લઈ જાય છે અને એનું સ્વાસ્થ્ય બી સચવાય છે એવું લોકોને સારા અમને રિસ્પોન્સ મળ્યા છે। અમે ફેક્ટરી કરી એક વર્ષ થયું છે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે જ અમારા પ્રયત્ન છે। એની અંદર અમે પ્રોફિટનું પ્રમાણ પણ રાખ્યું નથી, કારણ કે અમે મગફળીનો જે ભાવ ખરીદી કરીએ અમે જે ભાવ હોય એ વત્તા ટીનના એટલું જ મગફળીના પ્રમાણમાં અમે તેલનો ભાવ રાખતા આવીએ છીએ। અમારો વેસ્ટમાંથી જ અમારો ખર્ચો બધો ચલાવતા આવીએ છીએ અમે એની અંદર, કે લોકો ખાય અને સ્વાસ્થ્ય એનું સારું રહે। અને કલેક્ટર સાહેબ પણ આપણે એ મિલની મુલાકાત પણ લઈ ગયેલા છે, એ તો એમને પણ જોયું આપણું। મારું નામ જીગર છે, હું અહીંયા બાજુના જ ગામમાંથી આવું છું અને સપોઝ કે મને ખેડૂતોના આજુબાજુના ખેડૂતો તરફથી મને જાણવા મળ્યું કે અહીંયા શુદ્ધ મગફળીનું તેલ મળે છે, તો હું એ પહેલાં શું એ કે બજારમાંથી લઈને આપણે જે કંપનીનું જે આવે છે એ લેતા હતા, પણ આપણને ખ્યાલ છે કે ભાઈ ત્યાં એ લોકો કેમિકલયુક્ત કરીને જ વેચે છે, બરાબર? તો હવે આ ખુદ આપણે ખેડૂત છીએ તો ખેડૂતની જ મગફળી છે, એટલે કે અમારી જ મગફળી છે, તો હવે અમારી જ મગફળી લઈને આ ઈશ્વરભાઈના ત્યાં જે ફેક્ટરી છે તખતગઢની આજુબાજુ રામપુરા કંપની આજુબાજુ, તો ત્યાં અમે આવ્યા તો અહીંયા જોયું અમે અમારી નજર આગળ કે ભાઈ ચલો આ શુદ્ધ તેલ કાઢે છે અને ખેડૂતો પાસે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી, એમનું જે વેસ્ટ જાય છે સપોઝ કે પાપડીના જે છે એની સામે અમને શુદ્ધ તેલ ખાવા મળે છે, તો એ અમને આશીર્વાદરૂપ છે કે ભાઈ આવું અમારા જે ખેડૂત છે અમને ખરેખર સારું તેલ ખાવા માટે અમે ક્યારના પ્રયત્ન કરતા હતા, પહેલાં મફળી લઈને સૌરાષ્ટ્રમાં જવું પડતું હતું, તે અમને બહુ તકલીફ પડતી હતી, મોંઘું પડતું હતું, એટલે પછી અમને આ એક સગવડ મળી ગઈ, એટલે ભાઈ હસમુખભાઈનો અને ઈશ્વરભાઈનો બહુ પડતા સારું કહેવાય કે એમને આ મિલ ઊભી કરી અને અમને ઘેર બેઠા તેલ કાઢવા માટે અમે મારી મફળી લઈને આવીએ છીએ, એટલે અમને કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી અને અમને મફળીનું તેલ કાઢી આપે છે, ખાલી ડબ્બાના પૈસા આલવાના, બીજું કોઈ નહીં, એટલે અમને ચોખ્ખું સારું તેલ અમને મળી રહેશે, એટલે ખરેખર ઈશ્વરભાઈનો અને હસમુખભાઈનો અમે બહુ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવું ઘર બેઠે ઘર ઓગણે તેલ મળી રહેશે।